પાટણથી હાલ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર પાટણમાં આગની ઘટના બનવા પામી છે. આપને જણાવી દઈએ કે પાટણના રાધનપુર મારુતિ પ્લાઝા પાછળ હાઈવે 4 રસ્તા ઉપર આગની ઘટના બનવા પામી છે. હાઈવે 4 રસ્તા ઉપર આગની ઘટના બની છે. તો આગે વધુ માહિતી આપવા માટે પાટણથી અમારા સંવાદદાતા ગોવિંદ પ્રજાપતિ જોડાઈ ચૂક્યા છે. જી ગોવિંદ, જણાવશો આગની ઘટના બની છે, શું છે સમગ્ર માહિતી? જી રહેના, રાધનપુર હાઈવે 4 પાસે મારુતિ પ્લાઝાની પાછળ આગની ઘટના બની છે, જેમાં બંધ પડેલ કેરોસીનના પંપની નજીક ગોડાઉનમાં આગ લાગી છે અને આગના પગલે હાલમાં અફડા તફડી જેવો માહોલ છે. રાધનપુર નગરપાલિકામાં આજે રવિવારના હોવાને કારણે ફાયર ફાઈટરો બંધ હોવાને કારણે આગ ઉપર હજુ કાબુ મેળવી શક્યા નથી અને હાલમાં લોકો સામાન્ય પાણીના ટેન્કરથી આગ બુઝાવવાની કોશિશ કરી રહ્યા છે. જી, આપ જે રીતે જણાવી રહ્યા છો, આગ ઉપર કાબુ નહીં મેળવાય તો મોટું નુકસાન થવાની પણ શક્યતા સેવાઈ રહી છે, શું કહેવું છે આપનું? જી રહે, આજુબાજુ બંગાળના ગોડાઉન અને મોટા શોપિંગ સેન્ટર પણ હોવાથી અને નગરપાલિકામાં આજે રજા હોવાના કારણે મોટા ટેન્કરો ન મળવાને કારણે સામાન્ય ટેન્કરોથી આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેને લઈને આગ વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી શકે છે અને આજુબાજુ મોટું નુકસાન પણ થવાની ભીતિ સેવાઈ રહી છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી, રાધનપુર મારુતિ પ્લાઝા પાછળ હાઈવેના 4 રસ્તા આગળ આગની ઘટના બનવા પામી છે. તો નગરપાલિકાના ફાયર ફાઈટરો બંધ હોવાને કારણે આગ કાબુમાં મેળવવી મુશ્કેલ બની રહી છે. આગ વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. આજુબાજુ બંગાળના ગોડાઉન અને મોટા શોપિંગ હોવાથી મોટું નુકસાન થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. આપને ફરી એક વખત જણાવી દઈએ કે આજુબાજુમાં બંગાળના ગોડાઉન અને મોટા શોપિંગ હોવાથી મોટું નુકસાન થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. તો આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. We'll be right back.